બાલસાણ ગ્રામ પંચાયતમાં સરપંચ પર ભ્રષ્ટાચાર નો આક્ષેપ થયો છે પૂર્વ સરપંચેરી તોડફોડ કરી ભ્રષ્ટાચાર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે આ મામલે ગ્રામજનોએ તમામ પુરાવા સાથે જિલ્લા વહીવટી તંત્રને પણ ફરિયાદ કરી છે જોકે આ મામલે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે તે અગાઉ અમે જે વાઘરીવાળામાં જે ગટર નાખેલી તે ગટર લાઈન થઈ કુંભાર નેડિયા સુધી નાખેલી એ અમો નાખેલી અને આ સરપંચ ચાલુ સરપંચ જશવંતભાઈ જોઈતારો અમે એ ગટર લાઈનના પૈસા ઊંચાપત કરીને એમને ઉપાડી લીધા છે તો એમને એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરી બીજું કે ત્યાં ત્યાં અવાડો ઈશ્વરભાઈ ઈશ્વરજી ગજુજીના ત્યાં પચાસ હજારનો અવાડો કરવાનો હતો એ પણ આ લોકોએ વગાડ આવાળો બનાય પચાસ હજાર રૂપિયા ઉપાય લીધેલા છે શરજૂઆત કરતાં કોઈ હજુ આનો નિકલ આવ્યો નહીં અમે અરજીઓ ઘણી કરી તાલુકામાં કરી જિલ્લામાં કરી હજુ કોઈ નિકાલ આવ્યો નહીં અમને જઈએ અમે ટકા ખવડાવેલા લોકો કે બીજું મહિનો જવાબ દે પંદર દાદા તારીખો આલાલ કરમનો કોઈ ટકાઉ પાડ્યું નહીં આ લોકોએ કાળું બી પછી અમે ગૌચરની અંદર તબેલો બનાવેલો હતો એ તબેલાનું અમે અરજીમાં આપેલું ઉલ્લેખ કરેલો હતો પછી ગૌચરમાં આરસીસી રોડ બનીયેલા આ લોકોએ પછી અમુક લોકોએ ગૌચરમાં મકાને બનાવેલો દબાયેલું ગૌચર દબાઈ દીધું આખું પૂરેપૂર ખતમ કરી નાખ્યું બાર શાસન ની અંદર હાલની તારીખમાં જે ગટરનું પાણી તળાવમાં નાખ્યું છે એ પાણીની એવી પોઝિશન છે કે જે માલ ઢોર પાણી પીવો છે બધો બીમાર પડી ગાય છે અને હાલ એવી પરિસ્થિતિ પાણીનો નિકાલ કરવા છતાં પાણી આ લોકો નિકાલ કરતા નથી ગટર લાઈનની સુવિધા હોવા છતાં ગટર લાઈન તળાવમાં નાખી અને આખા હેરાન ગતિ કે બધો ઢોર બીમાર પડ્યો છે અને બધો ઢોર લગભગ તળાવમાં આખા ગોમનો ઢોર ભેંસો ગાયો બકરો ઘેટો બધું પાણી તળાવમાં પીવું છે તળાવમાં ગટરનું પાણી પોણી વાળ હાલ રોગચાળો ફાટી નીકળ્યો છે